દ્વારકાના ટંકારિયામાં આભ ફાટ્યું, 10 ઇંચ વરસાદથી પાણીએ ગામને લીધું બાનમાં. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટંકારિયા ગામમાં જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. 10 ઇંચથી વધુ વરસાદ ખાબકતા પાણી જ પાણી જોવા મળ્યું. આખા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદની સ્થિતિના પગલે સમગ્ર ગામને વરસાદી પાણીએ બાંધમાં લીધું. બસ સ્ટેન્ડ સુધી પાણી પહોંચ્યા. ઘરમાં પણ પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થયું. ખાટલા ઉપર ફ્રીજ મૂકવાની નોબત આવી. એટલું જ પાણી ઘરમાં ઘૂસ્યું અને બેડરૂમનો બેડ પણ આખો પાણીમાં તરતો જોવા મળ્યો. ટ્રેક્ટરના અડધા ટાયર ડૂબે તેટલા પાણી ગામમાં ભરી વળતા ભયાનક સ્થિતિ સર્જાઈ અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. દ્વારકા કલ્યાણપુર તાલુકામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે ધોધમાર વરસાદથી ગામમાં જળમગ્ન જેવી પરિસ્થિતિ થઈ છે. રાવલ ગામે આવેલા શાળાના ગ્રાઉન્ડ સુધી પાણી ભરાયા છે. કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. તો આ બાજુ માલેતા ગામમાં વાદળ ફાટ્યું. માત્ર 3 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબકતા આખું ગામ પાણી પાણી થયું. સિંધણી નદીનું પાણી ગામમાં ઘૂસતા ગામમાં પૂરે તારાજી સર્જી. 100 ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકી ભોગવવી પડી. દ્વારકામાં મેઘાની તોફાની ઇનિંગ બાદ ખેતરોમાં પાકનો સફાયો. દ્વારકા પંથકમાં મેઘરાજાએ માજા મૂકતા ખેતરોના ખેતરોમાં પાકનો સફાયો થયો. ખેતરો જાણે નદી બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. દ્વારકા પંથકમાં ધોધમાર વરસાદથી ખેતરો ડેમ બની ગયા છે. કોરડા ગામમાં ખેડૂતોના પાક પર જ નહીં, ખેડૂતોના સ્વપ્ન પર પણ વરસાદી પાણી ફરી વળ્યું છે. ખેતરોમાં પાણી ભરાતા મગફળી, કપાસ, તલ, જુવાર પાકને ભારે નુકસાન થયું છે. અહીં એવો વરસાદ પડ્યો કે હવે લીલા દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 3 દિવસથી ખેતરોમાં પાણી નહીં ઓસરતા ખેડૂતોને હવે રડવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર સર્વે કરાવી સહાય કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. દ્વારકાના ગામડાઓમાં 2 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ. બજારોમાં દરિયા જેવા દ્રશ્યો. દ્વારકા પંથક પર કુદરત બરાબર ની ગુસ્સે હોય તેમ ફરી એકવાર દ્વારકાના ગામડાઓ દરિયો બની ચૂક્યા છે. જુઓ આ ભોગાત ગામના દ્રશ્યો. દ્વારકાના ભોગાત ગામે નદીઓ ગાંડી તૂર થઈ ગઈ છે. ભારે વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ તરફ દ્વારકાનું બાંકોડી ગામ બેટમાં ફેરવાયું છે. અત્યંત ભારે વરસાદથી બાંકોડી ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બાંકોડી ગામની ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ઘર, દુકાનો, તમામ જગ્યા પર પાણી ઘૂસી ગયા છે. સ્થિતિ એવી છે કે લોકોને ઘરમાં રહેવું પણ મુશ્કેલી ભર્યું બની ગયું છે. લોકો ઘરના ધાબા પર રહેવા મજબૂર થયા છે. આ બાજુ દ્વારકાના જસાપર અને નરમાણા ગામમાં પૂર આવ્યું. અનરાધાર વરસાદથી નદીઓ લાલઘૂમ થઈ છે. નરમાણા ગામની શેરીઓ તો જાણે દરિયો બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. દ્વારકામાં આ ફાટ્યા જેવી સ્થિતિ થઈ છે. જ્યાં જમીન ત્યાં જળ દેખાઈ રહ્યું છે. મેઘ તાંડવ બાદ દ્વારકા સોમનાથ હાઈવે સહિત ભોગાદના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. દ્રશ્યો આપ જોશો તો જ્યાં આગળ પાક હતો તેની જમીન હવે હતી ન હતી તેવી થઈ ગઈ છે. કારણ કે જ્યાં સ્થળ છે ત્યાં જળ જોવા મળી રહ્યું છે. આ આકાશી નજારો દ્વારકામાં આ ફાટ્યાનો જે દ્રશ્યો છે એ સ્પષ્ટ કરી રહ્યું છે કે એક આખો જિલ્લો કેવી રીતે પાણીના હવાલે થઈ ગયો છે. દ્વારકામાં નદીમાં ફસાયેલા 3 લોકો માટે જવાનો બન્યા છે દેવદૂત. દ્વારકામાં જળપ્રલય વચ્ચે જવાનો દેવદૂત બન્યા છે. નદીમાં ફસાયેલા લોકોનું દલદળક રેસ્ક્યુ કરાયું. પાનેલી ગામની નદીમાં ફસાયેલા 3 લોકોને સુરક્ષિત બચાવવા હેલિકોપ્ટર પહોંચ્યું હતું. સાંસદ પૂનમબેન માડમની મદદથી હેલિકોપ્ટર રેસ્ક્યુ માટે આવી પહોંચ્યું. 2 કલાકથી નદીમાં ફસાયેલા 3 લોકોને બચાવવામાં આવ્યા. 3 લોકોને રેસ્ક્યુ માટે રસ્તા પાણી પાણી હોવાથી NDRF પહોંચવામાં સફળ ન થતા હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરતા દલદળક દ્રશ્યો સામે આવ્યા. તો કલ્યાણપુર પંથકમાં આપ ફાટતા NDRFની ટીમ સ્ટેન્ડબાય કરાઈ. NDRFની 2 ટીમો કલ્યાણપુરમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી. કોઈ રેસ્ક્યુની કામગીરીની જરૂર પડે ગામો સુધી પહોંચી શકાય તે માટે NDRF તૈનાત. આ પાણી વચ્ચે માતા બાળકનું રેસ્ક્યુ. માતાને ખાટલા પર બેસાડી પોલીસે રેસ્ક્યુ કર્યું છે. 7 દિવસના બાળક તેમજ તેની માતાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બાળકને પોલીસે રાખ્યું છે છત્રીમાં. માણાવદરમાં નીચેના વિસ્તારમાં ભરાયા છે ભારે પાણી. આ દરમિયાન બાળક અને માતાને બચાવીને પોલીસે સરાહનીય કામગીરી કરી છે. લોકો પણ પોલીસની આ કામગીરીને બિરદાવી રહ્યા છે. રાજકોટના ઉપલેટામાં SDRF ટીમ દ્વારા 10 જેટલા વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું. લાઠ ગામે 10 જેટલા વ્યક્તિઓ ફસાયા હતા. વાડીમાં ફસાયેલા 8 શ્રમિકો અને 2 બાળકોનું રેસ્ક્યુ કરાયું છે. ધોરાજી પ્રાંત અધિકારી, ઉપલેટા મામલતદાર, પાટણવાવ પોલીસ સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યા છે. રાજકોટ લાઠ ગામે પહોંચી SDRFની ટીમ. લાઠ ગામમાં હાલ જળબંબાકારની સ્થિતિ. વાડીમાં ફસાયેલા મજૂરોનું રેસ્ક્યુ ઓપરેશન. ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડાશે. રાજકોટના ગણોદ પાટિયા પાસે પહોંચી છે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ. ગણોદ ગામના વિદ્યાર્થીઓ ઉપલેટા અભ્યાસ કરવા ગયા હતા.
અને ઉપલેટાથી બાળકોને ગણોદ ગામ સુધી પહોંચાડવા માટે વાલીઓ ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા. ટ્રેક્ટરના માધ્યમથી બાળકોને પોતાના ઘર સુધી પહોંચતા કરવામાં આવશે. ઉપલેટા ગયેલા 50-60 વિદ્યાર્થીઓને ટ્રેક્ટરના માધ્યમથી તેમના ઘરે પહોંચતા કરવામાં આવશે. ભારે વરસાદમાં બપોરના 12 વાગ્યાથી વિદ્યાર્થીઓ સ્કૂલેથી છૂટી ગયા હતા, પરંતુ પાણી ભરાયેલા હોવાથી પોતાના ઘરે પહોંચી શક્યા નહોતા. વિદ્યાર્થીઓએ ભોજન પણ નહોતું કર્યું. હવે વિદ્યાર્થીઓને ઘરે પહોંચતા અંદાજિત 4 કલાક થશે. સુરતના અલથાણ વિસ્તારમાં કાર પાણીમાં ફસાઈ ગઈ છે. અલથાણ ખાડી વોકવે પર કાર પાણીમાં ફસાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા. ઘટનાની જાણ થતાં ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા. પાણીમાં ફસાયેલા કારમાંથી યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. સુરતમાં ભારે વરસાદને કારણે ખાડી થઈ રહી છે ઓવરફ્લો. જૂનાગઢના માણાવદરના જીલાણા ગામમાં પાણી ઘૂસ્યા છે. જીલાણા ગામે આવેલ તળાવનો પાળો તૂટતા ગામમાં પાણી ઘૂસ્યા. જીલાણા તેમજ આસપાસના સીમ વિસ્તારના પાણી આવે છે તળાવમાં. માણાવદર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અંધારધાર વરસાદ વરસી રહ્યો છે. ખેતરોમાં પાણી ઘૂસી જતા પાકને નુકસાન થઈ શકે છે. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ. માણાવદરનું જિંજરી ગામમાં જળ વિસ્ફોટ, ગામ બેટમાં ફેરવાય. સૌરાષ્ટ્રના માણાવદર પંથકમાં વરસાદે સપાટો બોલાવતા ગામડાઓ ડૂબી ગયા છે. માણાવદરના જિંજરી ગામે આપ ફાટ્યું છે. 2 કલાકમાં અંદાજે 10 ઇંચથી વધુ વરસાદથી ગામની બજારોમાં નદીઓ વહેતી થઈ છે. જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. માણાવદરનું જિંજરી ગામ બેટમાં ફેરવાયું છે. બજારોમાં કમરસમા પાણી ભરાયા છે. ગામમાં નદીઓ વહેતી હોય તેવું જોવા મળી રહ્યું છે. તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. આકાશી આફતથી ગામ લોકોને જીવ તાળવે ચોંટી ગયા છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ધુંધવી નદીમાં પાણી આવતા ગામના હાલ બેહાલ થઈ ગયા છે. કમરસમાં પાણી ભરાતા જિંજરી, ઇન્દ્રા, ભિંડોરા, ગણા સહિતના ગામોમાં સંપર્ક વિહોણું થઈ ગયું છે. શેરગઢમાં મેઘરાજાએ તબાહી મચાવી, બધું જ તણાઈ ગયું છે. ગીર બંધકમાં પણ મેઘરાજાએ તબાહી મચાવી છે. જુઓ કેશોદના શેરગઢ ગામના દ્રશ્યો. અહીં એવો વરસાદ પડ્યો કે ગામના રસ્તાઓ પર તોફાની પૂરની જેમ પાણી વહેતા થયા. કેશોદના શેરગઢમાં અનરાધાર વરસાદથી ચારે બાજુ જળનું સામ્રાજ્ય છવાયું છે. નોળી નદીના પાણી શેરગઢમાં ઘૂસી જતા ગામની શેરીઓ નદીઓ બની ગઈ છે. અનેક ઘરોમાં પાણી ભરાયા. અંદાજે 8 ઇંચથી વધુ વરસાદ થતા નોળી નદી ગાંડીતુર બની. શેરગઢ ગામમાં પાણી ભરાયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ સ્મશાનની દિવાલ પડી ગઈ હતી અને 10-12 ઝૂંપડા તણાઈ જતા તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. રોડનું પણ ધોવાણ થઈ ગયું હતું. અહીં એવી તારાજી મચી કે ગામના રોડનું પણ નામું નિશાન નથી રહ્યું. આ બાજુ માણાવદરમાં પણ મેઘો મુસીબત બનીને ત્રાટક્યો. માણાવદર પંથકમાં વરસાદથી સમીગા ગામ પાણી પાણી થયું. ધોધમાર વરસાદથી આખા ગામમાં પાણી ફરી વળ્યા. વિસાવદર સહિત ઉપરવાસમાં વરસાદથી પૂરનું જોખમ થયું. સમીગા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. માળિયા હાટી નાવામાં પણ વરસાદે તબાહી મચાવી છે. ધોધમાર વરસાદ પડતા રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. રસ્તા પર પાણી ભરાતા ભારે હાલાકી થઈ. ગામની મધ્યમાં આવેલો વોકળો પણ ગાંડો તૂર બન્યો. સરકારી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાયા. સ્ટેશન રોડ, પટેલ સમાજ, માધવનગર, ઉનાપરા, જલારામ મેલ, રેલવે સ્ટેશન રોડ પર પાણી ફરી વળ્યા હતા. માણાવદરના ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા. જૂનાગઢ જિલ્લામાં આજે સવારથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. સમગ્ર જિલ્લામાં 2 થી 7 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ માણાવદરમાં 7 ઇંચ જેટલો પડતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. શહેરના રાવલપરામાં વરસાદી પાણી ફરી વળતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા અને સ્થાનિક લોકોના પારાવાર હાલાકીનો સામનો કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ઘર વખરી તણાઈ જતા હાલ કફોડી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે સ્થાનિકો અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી તેવું સ્થાનિકોનો દાવો છે. આ બાજુ પોરબંદર જિલ્લાના કુતિયાણા સહિતના ગામડાઓમાં વરસાદે ફરી ચિંતા વધારી. જિલ્લામાં સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળ્યો. કુતિયાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વરસાદે જમાવટ કરતા રોડ પર પાણી ભરાયા. 2.5 ઇંચથી વધુ વરસાદથી પાણી પાણી થઈ ગયું. કાનકુવા વિસ્તારમાં પાણીની ફરતે માલઢોર રાખવા મજબૂર થયા માલધારીઓ. ગામડાઓમાં મેઘતાંડવ, ઘરોમાં ઘૂસ્યા પાણી. ગીર પંથકમાં મેઘાવી તાંડવથી તરખાટ મચી ગયો છે. મેઘતાંડવથી નદીઓ બે કાંઠે વહી છે. કોડીનાર નજીક વિઠ્ઠલપુર ગામેથી પસાર થતી સાંગાવાડી નદીમાં ઘોડાપુર આવ્યું. ગીરગરડાની મચુન્દ્રી નદી ગાંડીતુર બની. સાંગાવાડી નદીના પાણી 20 ફૂટથી વધુ ઊંચા બ્રિજ ઉપર ફરી વળે તેવી સ્થિતિ ઉભી થઈ. વિઠ્ઠલપુર ગામ નજીક બ્રિજ ઉપર પાણી ફરી વળે તેવી સ્થિતિ છે. તો ગીરગરડાના હરવરિયામાં આભ ફાટ્યું. અનરાધાર વરસાદથી ગામ પાણી પાણી થયું. ગામના પાદરમાં કમર સુધીના પાણી ભરાયા. અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા. આ બાજુ ગીર સોમનાથના થોરાડી ગામે ભારે વરસાદ તબાહી મચાવી છે. ગીર ગરડા અને જામવાડામાં